ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 7/1/2021, વાર ગુરુવાર. આપણો વિષય છે ગણિત. ગણિતની અંદર આપણે પ્રકરણ 8, દશક અને એકમ, બરાબર, એમાં આપણે સ્વાધ્યાયપોથી કાર્ય કરીએ છીએ. તો સ્વાધ્યાયપોથીમાં આજે હમણાં પ્રશ્ન નંબર 6 આપણે જવાબો મેળવી અને લખીશું. સ્વાધ્યાયપોથીની અંદર ધ્યાન આપો. પ્રશ્ન નંબર 6 ઉપર આપણે આવીએ સ્વાધ્યાયપોથીની અંદર. સૂચના વાંચીએ પહેલાં. નીચે આપેલા રૂપિયામાંથી દુકાનદારને માંગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા કેવી રીતે રૂપિયા ચૂકવશો? ચૂકવવાની અલગ અલગ 2 રીત દર્શાવો. 2 રીત આપણે દર્શાવવાની છે, બરાબર. ઉદાહરણ આપેલ છે. પહેલાં આપણે આ રૂપિયાની નોટ જોઈએ. આ કેટલા રૂપિયાની નોટ છે? 10 રૂપિયાની નોટ છે, બરાબર. આ બધા છે રૂપિયાના સિક્કા, 1 રૂપિયાના સિક્કા. આ કેટલા રૂપિયાના સિક્કા છે? 2 રૂપિયા. આ કેટલા રૂપિયાના સિક્કા છે? 5 રૂપિયાના. પૈસા તો ઓળખતા તમને આવડે જ છે ને. ચાલો ઉદાહરણ આપણે જોઈએ. 15 રૂપિયાની નોટબુક. 15 રૂપિયાની નોટબુક ખરીદવા માટે આપણે પહેલાં તો 10 રૂપિયા આપીશું, પછી 1 રૂપિયાના 5 સિક્કા, એટલે 5 રૂપિયા. 10 વત્તા 5 બરાબર 15 રૂપિયા બની ગયા. ચાલો હવે બીજી કઈ રીતે આપણે આપી શકું? 10 રૂપિયાની નોટ તો આપણે આપવાના જ છે, પછી છૂટા પૈસા કેવી રીતે આપીશું? 1 રૂપિયાના 3 સિક્કા લઈશું અને 2 રૂપિયાનો 1 સિક્કો. તો 2, 3, 4, 5, નહીં તો આમ ગણો તો 1, 2, 3, 4, 5. તો 10 વત્તા 5 બરાબર 15 રૂપિયા, બરાબર. હવે ત્રીજી રીત આપણને બતાવી છે. 15 રૂપિયાની નોટબુક આપવા દુકાનદારને આપણે કેવી રીતે પૈસા આપીશું? તો 1 10 રૂપિયાની નોટ વત્તા 5 રૂપિયાનો સિક્કો. થઈ ગયા 15 રૂપિયા. ચાલો એવી રીતે અહીંયા આગળ પણ આપણે બધા રૂપિયા કઈ રીતે આપણે દુકાનદારને ચૂકવશું એ આપણે રીત દર્શાવવાની છે. ચાલો 24 રૂપિયા છે, તો 24 રૂપિયામાં આપણે 10 રૂપિયાની કેટલી નોટ લઈશું? 2 10 રૂપિયા લઈશું, એટલે કેટલા રૂપિયા બની ગયા? 20 રૂપિયા. હવે 1 રૂપિયાના 4 સિક્કા લઈશું. 1, 2, 3, 4, થઈ ગયા 24 રૂપિયા. 10, 20, 21, 22, 23, 24 થઈ ગયા. 20 પછી 21, 22, 23, 24, 4 સિક્કા, એટલે 4 રૂપિયા. ચાલો હવે બીજી રીત આપણે જોઈશું. હવે 10 રૂપિયાની 2 નોટ લઈશું. 10 વત્તા 10 બરાબર 20 રૂપિયા. હવે 2 રૂપિયાના આપણે કેટલા સિક્કા લઈએ? 2 વત્તા 2 એટલે કેટલા થયા? 4 થઈ ગયા. 10, 20, 20 ને 4, 24. હવે ત્રીજી રીત આપણે જોઈશું. 10 રૂપિયા વત્તા ફરી પાછા 10 રૂપિયા. 2 10 રૂપિયાની નોટ એટલે 20 રૂપિયા થયા, બરાબર. હવે આપણે લખીશું 2 વત્તા 1 વત્તા 1, થઈ ગયા 24 રૂપિયા. 2, 3, 4, 4 થયા. 10, 20 ને 4, 24. સમજણ પડી ગઈ? ચાલો હવે આગળ આપણે આવીએ. બીજો નંબર, 36 રૂપિયાનું પુસ્તક. 36 રૂપિયાનું પુસ્તક લેવા 10 રૂપિયાની આપણે કેટલી નોટ લઈશું? 3. અહીંયા આપણે લખીશું 10 વત્તા 10 વત્તા 10. 3 વખત 10 એટલે કેટલા થયા? 30. હવે 6 રૂપિયા બનાવવાના છે, તો રૂપિયાના આપણે કેટલા સિક્કા લઈશું? 6. તો આપણે 6 વાર 1 લખીશું ને. 1, 2, 3, 4, 5, 6 થઈ ગયા 36 રૂપિયા. 10, 20, 30. 30 પછી શું આવે? 31, 32, 33, 34, 35, 36 થઈ ગયા. હવે ફરીથી આપણે રીત જોઈશું. 10 રૂપિયાની 3 નોટ. 10 3 વખત એટલે 30. હવે આપણે 2 વત્તા 2 રૂપિયાના આપણે કેટલા સિક્કા લઈએ? તો 6 થાય 3. 2 ટળી 6.
તો બે વત્તા બે વત્તા બે, બે ત્રણ વખત એટલે છ, તો છ રૂપિયા થઈ ગયા. ગણી લઈએ ફરીથી, દસ વીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ થઈ ગયા. ચાલો હવે ત્રીજી રીત જોઈએ આપણે. દસ રૂપિયાની આપણે બે નોટ લઈશું એટલે દસ બે વખત એટલે વીસ. પાંચ રૂપિયાના બે સિક્કા લઈશું, પાંચ વત્તા પાંચ બરાબર દસ, બે પાંચ વખત એટલે દસ, તો દસ વીસ ને ત્રીસ રૂપિયા થઈ ગયા. હવે આપણે બનાવીશું છ રૂપિયા, તો બે રૂપિયાનો એક સિક્કો લઈશું, ફરી પાછા બે રૂપિયાનો એક સિક્કો લઈશું, તો બેમાં બે ઉમેરીએ તો ચાર, ફરી પાછો એક રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો. આવી રીતે આપણા પૈસા આપીએ ને છૂટા છૂટા, તો ગણી લઈએ. દસ વીસ, વીસની અંદર પાંચ ઉમેરો પચીસ, પચીસમાં આપણે પાંચ ઉમેરીએ તો ત્રીસ, ત્રીસમાં બે ઉમેરીએ તો બત્રીસ, બત્રીસમાં બે ઉમેરીએ તો ચોત્રીસ, પછી પાંત્રીસ અને છત્રીસ થઈ ગયા. ચાલો નંબર ત્રણ, ત્રેસઠ રૂપિયાના રૂપિયાનો નાસ્તાનો ડબ્બો. હવે ત્રેસઠ રૂપિયાનો નાસ્તાનો ડબ્બો આપણે લેવાના છે, તો આપણે દસની નોટ બતાવવાની છે બરાબર ને, તો આપણે કેટલી વાર દસ લખીશું, છ વખત. તો અહીંયા આપણે લખીશું દસ, છ વખત લખીશું એટલે આપણે એક બે એમ ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, દસ વખત છ એટલે કેટલા થાય, સાઠ. હવે કેટલા છૂટા પૈસા આપવાના છે, એકમમાં કેટલા છે, ત્રણ, તો એક રૂપિયાના ત્રણ સિક્કા લઈશું એટલે કેટલા રૂપિયા બની ગયા, ત્રેસઠ. દસ છ વખત અને ત્રેસઠ ગણી લઈએ, દસ વીસ ત્રીસ ચાળીસ પચાસ સાઠ, સાઠ પછી આવશે એકસઠ બાસઠ ત્રેસઠ. ચલો હવે બીજી રીત આપણે જોઈએ, તો ફરી પાછા આપણે દસ રૂપિયા ત્રણ વખત લખીશું, દસ, દસ ત્રણ વખત એટલે કેટલા થયા, ત્રીસ. હવે કેટલા રૂપિયા ઘટે, ફરી હજી એકવાર આપણે લઈશું, કારણ કે આપણી જગ્યા અહીંયા ઓછી પડે એટલે લાંબી લાઈન થઈ જાય, તો દસ વીસ ત્રીસ ચાલીસ રૂપિયા થયા. હવે વીસ રૂપિયાના આપણે કેટલા સિક્કા લઈશું, પાંચના ચાર સિક્કા એટલે થઈ ગયા વીસ રૂપિયા. હવે કેટલા રૂપિયા બાકી રહ્યા, ત્રણ, તો એક વત્તા એક વત્તા એક થઈ ગયા ત્રેસઠ રૂપિયા. દસ વીસ ત્રીસ ચાલીસ, ચાલીસમાં પાંચ ઉમેરીએ તો પિસ્તાલીસ, પિસ્તાળીસમાં આપણે પાંચ ઉમેરીએ તો પચાસ, પચાસમાં પાંચ ઉમેરીશું તો પંચાવન, પંચાવનમાં પાંચ ઉમેરીશું તો સાઠ, સાઠમાં ત્રણ ઉમેરીએ તો એકસઠ બાસઠ ત્રેસઠ રૂપિયા થઈ ગયા. બરાબર ને, તમે પાંચની ગણતરી પણ શીખી ગયેલા છો ને. ચાલો હવે એક બીજી રીત લખીશું, તો દસ ત્રેસઠ રૂપિયા, તો આપણે ત્રેસઠ રૂપિયા બનાવવા માટે દસ વત્તા દસ વત્તા દસ વત્તા પાંચ વખત આપણે દસ લખીશું બરાબર, એક બે ત્રણ ચાર પાંચ, દસ વખત પાંચ એટલે કેટલા થયા, પચાસ. પચાસમાં આપણે પાંચ રૂપિયાના બે સિક્કા લઈશું, સાત રૂપિયા થઈ ગયા. હવે બે રૂપિયાનો એક સિક્કો લઈશું અને એક રૂપિયાનો એક સિક્કો લઈશું, તો કેટલા થયા, ત્રેસઠ. ગણી લઈએ આપણે, કુલ ત્રેસઠ રૂપિયા થયા. દસ વીસ ત્રીસ ચાળીસ પચાસ, પચાસમાં પાંચ ઉમેરીએ તો પંચાવન, પંચાવનમાં પાંચ ઉમેરીએ તો સાઠ, એકસઠ બાસઠ ત્રેસઠ રૂપિયા થઈ ગયા આપણે દુકાનદારને આપી દીધા. ચાલો હવે નંબર ચાર, બોતેર રૂપિયાનો કંપાસ બોક્સ લેવો છે આપણે બરાબર, તો દશકમાં સાત છે, તો દસ કેટલી વાર લખીશું આપણે, સાત વખત. તો આપણે લખીએ અહીંયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત વખત દસ, સાત વખત દસ એટલે કેટલા થયા, સિત્તેર. છૂટા કેટલા છે, બે, તો એક વત્તા એક બોતેર રૂપિયા થઈ ગયા. ગણી લઈએ ફરીથી, દસ વીસ ત્રીસ ચાળીસ પચાસ સાઠ સિત્તેર, સિત્તેર પછી એકોતેર બોતેર. ફરી આપણે લખીશું, દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ, પાંચ વખત આપણે દસ લખીશું બરાબર, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ વખત દસ એટલે પચાસ. હવે વીસ રૂપિયા બાકી રહ્યા, તો વીસ રૂપિયાના આપણે કેટલા સિક્કા લઈશું, ચાર, પાંચ ચોક વીસ, પાંચ ચાર વખત એટલે વીસ. હવે બે રૂપિયા છૂટા રહ્યા ને, તો બે રૂપિયાનો એક સિક્કો થઈ ગયા બોતેર રૂપિયા. ગણી લઈએ, દસ વીસ ત્રીસ ચાળીસ પચાસ,
પચાસ ની અંદર પાંચ ઉમેરો પંચાવન, પંચાવન માં પાંચ ઉમેરો સાઠ, સાઠ માં પાંચ ઉમેરો પાસઠ, પાસઠ માં પાંચ ઉમેરો સિત્તેર, સિત્તેર ને બે બોતેર. ફરી આપણે કરીશું. સિત્તેર રૂપિયા છે એટલે આપણે ફરીથી આપણે લખીશું દસ, વીસ, ત્રીસ, ચાળીસ, પચાસ, સાઠ. છ વખત દસ લખીએ એટલે સાઠ રૂપિયા. બે વાર પાંચના સિક્કા આપીશું બરાબર. હવે લખીશું એક વત્તા એક બરાબર. ચાલો આપણે ગણી લઈએ. દસ, વીસ, ત્રીસ, ચાળીસ, પચાસ, સાઠ. સાઠમાં પાંચ પાસઠ, પાસઠમાં પાંચ સિત્તેર, સિત્તેરમાં બે ઉમેરો બોતેર. થઈ ગયા વ્યવસ્થિત. દસ લખજો, કેટલી વાર દસ છે, કેટલી વાર એક છે, કેટલી વાર બે છે, પાંચ છે, વ્યવસ્થિત લખજો બરાબર. કારણ કે ગણતરી ખોટી પડવી જોઈએ નહીં. અહીંયા બોતેર એટલે આ તમારી ગણતરીમાં પણ બોતેર આવવા જોઈએ. જે સંખ્યા આપી છે એ આવવી જોઈએ. ચાલો આપણે પાછળ જોઈએ. પ્રશ્ન સાત, કેટલા રૂપિયા છે ગણો અને લખો. ઉદાહરણ આપેલ છે. ચાલો આપણે ઉદાહરણ જોઈએ. એક, બે ને ત્રણ. દસ રૂપિયાની કેટલી નોટ છે બાળકો? ત્રણ. ત્રણ વખત દસ એટલે કેટલા રૂપિયા થયા? ત્રીસ. જોયું? ચાલો હવે આગળ જોઈએ. આમાં દસ રૂપિયાની કેટલી નોટ છે? બે. દસ બે વખત એટલે કેટલા થયા? વીસ. આ કેટલા રૂપિયાનો સિક્કો છે? વીસમાં બે ઉમેરો બાવીસ, બાવીસમાં બે ઉમેરો ત્રેવીસ, ચોવીસ, ચોવીસ ને એક પચીસ. તો દસ બે વખત એટલે વીસ. તો આપણે દસકના સ્થાનમાં બે લખીશું. છૂટા પૈસા કેટલા છે? પાંચ. એટલે કેટલા રૂપિયા થયા બાળકો? પચીસ. તો અહીંયા આપણે લખીશું પચીસ રૂપિયા. આગળ હવે દસ રૂપિયાની નોટ પહેલાં ગણી લઈએ. એક, બે ને ત્રણ. દસ વખત ત્રણ એટલે કેટલા થયા? ત્રીસ. તો દસકના સ્થાનમાં આપણે કેટલા લખીશું? ત્રણ. હવે છૂટા પૈસા ગણીશું. બે, ત્રણ, ચાર. છૂટા કેટલા છે? ચાર. કેટલા રૂપિયા બની ગયા બાળ મિત્રો? ચોત્રીસ રૂપિયા. તો આ કેટલા રૂપિયા થયા? ચોત્રીસ. તગર ચોગર ચોત્રીસ. ચાલો હવે અહીંયા જોઈએ. દસ ને બીજા દસ, બે વખત દસ એટલે કેટલા થયા? વીસ. તો દસકના સ્થાનમાં આપણે કેટલા લખીશું? બે. છૂટા પૈસા ગણીએ. બે માં બે ઉમેરો ચાર, ચારમાં બે ઉમેરો છ, છ પછી સાત, આઠ, નવ, દસ. તો કેટલા રૂપિયા થશે? વીસમાં દસ ઉમેરીશું તો કેટલા રૂપિયા થશે? ત્રીસ. તો અહીંયા આપણે લખીશું ત્રીસ રૂપિયા બરાબર. આ દસની બે નોટ આપણે પહેલાં લખી જ હતી, પણ છૂટા પૈસા ગણ્યા તે પણ દસ છે એટલે કેટલા બની ગયા? ત્રીસ બરાબર. ચાલો હવે આ સિક્કા આપેલા છે. સાના સિક્કા છે આ બધા? એક રૂપિયાના. તો આપણે નિશાની રાખીશું. અહીંયાથી આપણે ગણવાની શરૂઆત કરીશું. એક નિશાની મૂકી દઈશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. રૂપિયાના કેટલા સિક્કા છે? દસ. એક દસ વખત એટલે દસ રૂપિયા. તો અહીંયા આપણે કેટલા લખીશું? દસ રૂપિયા બરાબર. હવે આમાં જોઈશું. એક, બે, સોરી, એક, બે, ત્રણ, ચાર. ચાર દસ વખત છે. હવે છૂટા પણ આપણે ગણી લઈએ. રૂપિયાના કેટલા સિક્કા છે? ચાલો હવે આપણે સિક્કા ગણીશું. રૂપિયાના કેટલા સિક્કા છે? ત્રણ. એક રૂપિયાના ત્રણ સિક્કા એટલે ત્રણ રૂપિયા. ત્રણમાં આ બે રૂપિયાનો સિક્કો છે તો ત્રણમાં બે ઉમેરો પાંચ, પાંચમાં બે ઉમેરો છ ને સાત. છૂટા કેટલા રૂપિયા થયા? સાત. ને દસ રૂપિયાની કેટલી નોટ છે? ચાર. તો ચાર દસકમાં લખીશું. એકમમાં સાત. તો કેટલા રૂપિયા બન્યા? સુડતાળીસ રૂપિયા બરાબર. ચાલો હવે નીચે જોઈએ આપણે. આ કેટલા રૂપિયાની છે નોટ? દસ રૂપિયાની એક નોટ એટલે દસ રૂપિયા. હવે આ સિક્કા ગણીએ. આ બે રૂપિયાના સિક્કા છે બરાબર. પ્રિન્ટ બરાબર આપણને જોવાતી નથી, તમે સદે પૂટી ખોલશો તો તમને દેખાશે. તો બે માં બે ઉમેરો ચાર, ચારમાં બે ઉમેરો તો છ, સાત, આઠ. કેટલા રૂપિયા થયા? આઠ. તો દસમાં આઠ ઉમેરીએ તો અઢાર રૂપિયા. અહીંયા આપણે કેટલા રૂપિયા લખીશું? અઢાર. ચાલો હવે અહીંયા આપણે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. દસ રૂપિયાની કેટલી નોટ છે? પાંચ. તો અહીંયા દસ રૂપિયાની પાંચ નોટ એટલે પચાસ. છૂટા પૈસા ગણીએ. એક, બે, ત્રણ, ચાર રૂપિયાના ચાર સિક્કા એટલે ચાર રૂપિયા.
ચાર, પછી આ બે ગણી આપણે, પાંચ છ સાત આઠ, તો કુલ કેટલા રૂપિયા બન્યા? 58 રૂપિયા. પૈસા ગણતા તો તમને આવડે જ છે ને, બરાબર જોઈને ગણજો, પરીક્ષામાં પણ પૂછાશે. બાળ મિત્રો, આપણે 6 અને 7 આ બે પ્રશ્ન આપણે આજે કર્યા. તમારે આ બંને પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય પોથીની અંદર વ્યવસ્થિત સુંદર અક્ષરે જાતે જ લખવાના રહેશે. થેન્ક યુ.